तो कांग्रेस ने विधानसभा कूचनो फियास्को थयो छे, कांग्रेस ने विधानसभा कूचनो सुरसुरियो थई चुक्यो छे। तो जे रीते अहेवालो अत्यारे सामे आवी रह्या छे, कांग्रेस नी कूचनो थयो सुरसुरियो कारण के मोटा भागना कोंगी कार्यकरोनी करवामां आवी अटकायत, जेमां अर्जुन भाई मोरवाड़िया सहित सिद्धार्थ पटेल, अमित चावड़ा नो पण समावेश थाय छे। पाणी नो मारो चलावता नेताओ विखेराया छे, पाणी ना मारा थी धोवाई गई कांग्रेस नी कूच। तो जे मोटा उपाड़े विधानसभा ने घेरवानी वातो करी हती कांग्रेसे, परंतु त्याज आखरे विधानसभा ग्रुप सुधी पहुंचे ते पहलाज मोटा भागना कोंगी कार्यकरों नी अटकायत थई, अने आ अटकायत साथे ज विधानसभा कूच नो सुरसुरियो बोलाई गयो। तो 8 થી 10 गाड़ियों भरी ने नेताओं नी कार्यकरों नी अटकायत करवामां आवी छे, पाणी नो मारो चलावायो, अने आ साथे ज पत्थर मारो पण थयो, हिंसाना दृश्यो जोवा मळ्या गांधीनगरना रस्ता पर। अने आज पोलीस अने कार्यकरो वच्चेना घर्षणमां केटलाकने इजा पहोंची छे, खास करीने कोंगी कार्यकरोनी महिलाओने पण इजा पहोंची छे। तो नेताओ अने कार्यकरोनी अत्यारे अटकायत थई चुकी छे, पोलीस तमाम कार्यकरो अने नेताओने डिटेन करीने लई गई छे। એટલે ચોક્કસ અહીંયા કોંગ્રેસની વિધાનસભા કૂચનો સુરસુરિયું જોવા મળ્યું। તો મોટાભાગના કોંગી કાર્યકરોની અટકાયત થઈ ચૂકી છે અને ચોક્કસ વિધાનસભા કૂચનો સુરસુરિયું થઈ ચૂક્યું છે। સમાધાતા રીમા જોડાઈ ચૂક્યા છે। રીમા, જે પ્રકારની મોટી મોટી વાતો કરી હતી, વિધાનસભાનો ઘેરાવ કરીશું, સરકાર સામે બાયો ચઢાવી હતી કોંગ્રેસે, પરંતુ અહીંયા જોવા મળ્યું તો માત્ર ને માત્ર સુરસુરિયું। જી બેનઝીર, ખાસ તો જે વાત કરવામાં આવે વિધાનસભાના ઘેરાવાને લઈને કોંગ્રેસ જે છે તે આજે નીકળી હતી, ત્યારે હાલની જો વાત કરીએ તો હાલ અમે ગાંધીનગર એસપી ઓફિસ ખાતે છીએ। ત્યાંના દ્રશ્યો હું આપને દર્શાવવાનો પ્રયાસ કરીશ કે હાલ જે તમામ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની હાલ અહીંયા અટકાયત કરી લેવામાં આવી છે। તમામ કાર્યકર્તાઓ હાલ અહીંયા એસપી ઓફિસ ખાતે આવી પહોંચ્યા છે, સાથે સાથે જે તમામ જે નેતાઓ જે છે તે તમામ જે નેતાઓ હાલ અંદર છે, હાલની પરિસ્થિતિ જે છે કે તમામ નેતાઓ જે વિધાનસભા કૂચ તરફ આગળ નીકળ્યા હતા તે તમામ જે નેતાઓ હાલ ગાંધીનગર એસપી ઓફિસ ખાતે તેમની અટકાવીને તેઓને અહીંયા લાવી દેવામાં આવ્યા છે। સાથે સાથે જ જો બીજી મહત્ત્વની વાત કરવામાં આવે, કોંગ્રેસ જે છે તે વિધાનસભા કૂચ માટે ખેડૂતોના બિન સચિવાલયના તમામના અલગ અંશોને લઈને આગળ નીકળી હતી, ત્યારે તમામને જે પથિકાશ્રમ સર્કલથી જે તમામને અટકાયત તમામ જે નેતાઓ જે છે તે અંદર છે, સાથે જે પરિસ્થિતિ હાલ જોવા મળી છે ત્યારે તે જ અંગે વાત કરવા મનીષભાઈ દોશી આપણી સાથે જોડાયા છે। મનીષભાઈ, શું કહેશો, જે પ્રમાણે વિધાનસભા કૂચ તરફ આપ આગળ વધી રહ્યા હતા, વોટર કેનન મારવામાં આવ્યું, ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર 10 લાખ જેટલા યુવાનો પેપર ફૂટે, ગેરરીતિ થાય, ગોટાળા થાય, ત્યાં ગુજરાતના યુવાનોના ભવિષ્યના હિત માટે અમે કોંગ્રેસ પક્ષે એક લોકતાંત્રિક પ્રયાસ કર્યો, ગુજરાતના યુવાનોને ન્યાય મળે, ગુજરાતને ખેડૂતોને ખેતીનો ભાગ સંપૂર્ણ ખેડૂતોને પરેશાન આર્થિક પાયમાં કહેવાતી આ રૂપાણી સરકાર ખેડૂત વિરોધી છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર યુવા વિરોધી છે, ત્યાં યુવાનોને ન્યાય મળે, ખેડૂતોને ન્યાય મળે, મહિલાઓને સુરક્ષા મળે એ માંગ સાથે કોંગ્રેસ દેખાવો કરી રહ્યા, ત્યાં પોલીસે દમન કરીને અમને બળજબરી કરીને બળપ્રયોગ કરીને અમારા કાર્યકર્તા પ્રમુખ પ્રદેશ શ્રી અમિતભાઈ ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સહિત ધારાસભ્યો, મોટી સંખ્યામાં કાર્યકરો, મહિલા કાર્યકરો લાવ્યા છે, પણ આ તરત સચિવાલય સુધી ઉપાડવા નથી અમારા ધારાસભ્યો અને સતત
વિધાનસભાની બહાર પણ આ મુદ્દાની લડત ચાલુ રહેશે. કહ્યું છે કે જે લડત તે લડત જે છે તે હજુ ને હજુ વધુને વધુ નેતાઓ જે છે તેમને અહીં અટકાયત કરી લેવામાં આવી છે. ટેકનિકલ ખામીને કારણે સંપર્ક નથી થઈ શકતો રીમાનો, પણ ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. જે રીતે તેઓ અત્યારે મનીષ દોશી સાથે વાત કરી રહ્યા હતા અને મનીષ દોશી પણ એક જ વાત જણાવી રહ્યા હતા કે અંગ્રેજોને પણ શરમ આવે તેવું અહીંયા આજના જે દ્રશ્યો સામે આવ્યા તે સ્પષ્ટપણે જોવા મળ્યા. સરમુખત્યારશાહી શાસન અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા, કારણ કે પોલીસનો બળપ્રયોગ અને આ જ બળપ્રયોગમાં અનેક લોકોને ઈજા પણ પહોંચી છે. કારણ કે લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો, પાણીનો મારો ચલાવાયો,